સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળામાં એક શિક્ષકનું શાળાના સંચાલકો દ્વારા પરાણે રાજીનામું લેવામાં આવતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ દેખાવો કરી આ શિક્ષકને ફરી શાળામાં લેવામાં આવે તેવી માંગ સાથે દેખાવો કરતા સમગ્ર શહેર અને શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું રાજીનામું લેવામાં આવ્યું છે તેવી માહિતીના આધારે તેનું રાજીનામું પરત લેવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। ખરા તડકામાં વિરોધ પર વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ વિરોધમાં જોડાયા હતા। તમામની એક જ માંગ છે કે પ્રિન્સિપાલનું રાજીનામું પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દેખાવો કરતા રહેશે। જોકે આ બાબતે શાળાના સંચાલકો દ્વારા કોઈ જ જવાબ ન અપાતો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે ટ્રસ્ટીઓ દ્વારા ધોરણ 9માં વિદ્યાર્થીઓને 11માં ધોરણના અને તે પણ સાયન્સનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। આમ કરવાથી ના છૂટકે વિદ્યાર્થીઓને 40,000 જેટલી મોટી રકમની ફી ભરવી પડે તેમજ ટ્રસ્ટીઓ દ્વારા કોમર્સને બદલે વિદ્યાર્થીઓને ફરજિયાત સાયન્સનો વિષય રાખવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। રાંદેરની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓએ આજે શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો। ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને લઈને વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। પ્રિન્સિપાલ જિગ્નેશભાઈ પટેલ કોમર્સ ફેકલ્ટીના શિક્ષક છે અને તેનું શાળાના મેનેજમેન્ટ વિભાગ દ્વારા રાજીનામું લઈ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ પહોંચી જઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોમર્સ ફેકલ્ટીના જિગ્નેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરજસ્તીથી રાજીનામા લખાવી દેવાની વાત સામે આવતા જ વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલી આકારે તેમના વિસ્તારમાંથી નીકળીને શાળાના ગેટ ઉપર એકત્રિત થઈ ગયા હતા। શાળા બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓને ધરણા શરૂ કર્યા હતા। આશરે 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલ પર જ ધરણા યોજવામાં આવ્યા હતા। શાળામાં જ અભ્યાસ કરતી કોમર્સ પ્રવાહની એક વિદ્યાર્થી શ્રેયા પટેલે જણાવ્યું હતું કે જિગ્નેશ સર વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા ટ્રસ્ટીઓ સામે રજૂઆતો કરતા રહેતા હતા। વિદ્યાર્થીઓને વધુ પડતા માનસિક ત્રાસ આપવામાં આવે એ પ્રકારનો અભ્યાસને લઈને અમારા શિક્ષક હંમેશા વિરોધ કરતા હતા। તેના કારણે તેમને ટ્રસ્ટીઓ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા હતા તેમજ તેમને ગાંડામાં ખપાવી દેવાની વાત કરતા હતા। અમે તમામ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓ સામે વિરોધ નોંધાવી રજૂઆત કરી છે કે જો અમારા સરને પરત નહીં લેવામાં આવે તો અમે બધા શાળામાંથી LC લઈ લેશું। આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાના પગલે સમગ્ર સુરત શહેર ઉપરાંત શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે। કૃષ્ણ, હું લોકમાન્ય વિદ્યાલય સેકન્ડરી સ્કૂલની કોમર્સ વિભાગની વિદ્યાર્થીને પટેલ શ્રેયા જયેશભાઈ બોલું છું। આજે અમે અમારા જિજ્ઞેશ સર અને અમારી કોમર્સ ટીમને પાછી લાવવા માટે અમારા વાલી મિત્રો, અમે વિદ્યાર્થી મિત્રો અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો અમારો સાથ આપીને રેલીમાં અમારી સાથે જિજ્ઞેશ સરને પાછા લાવવા માટે અમે ખૂબ જ પ્રયાસ કરીએ છીએ। અમારી શાળાના ટ્રસ્ટીઓ અને પ્રાથમિક વિભાગના આચાર્ય અને સાયન્સ વિભાગના આચાર્ય શ્રી જતીનભાઈ પટેલ અને યજ્ઞેશભાઈ પટેલ અને અમારું ટ્રસ્ટી મંડળ અમારા જિજ્ઞેશભાઈને મેન્ટલી ખૂબ જ ગાંડા કહે છે અને મેન્ટલી અપસેટ કહે છે। અમારા જિજ્ઞેશ સરને એવું કંઈ નથી, અમારા જિજ્ઞેશ સર અમારા બ્રાઇટ ફ્યુચર માટે વિચારે છે। 9મા ધોરણથી જતીનભાઈ પટેલ સાયન્સના આચાર્ય JEE અને NEET 9મા ધોરણના છોકરા અને JEE અને NEET ભણાવવા માંગે છે 40,000 રૂપિયા ફીમાં। હવે જરૂરી નથી કે દસમા પછી બધા જ વિદ્યાર્થીઓ સાયન્સ લે, એવું જરૂરી નથી। કોઈ છોકરું કોમર્સમાં જાય તો એ લોકોને જરૂર નથી કે 40,000 રૂપિયા ફી ભરીને એ લોકો JEE અને NEETના, જે છોકરું 11 સાયન્સનું છોકરું JEE અને NEET માઇન્ડમાં એમનો કોન્સેપ્ટ ક્લિયર નથી કરી શકતો, એ 9મા ધોરણનું છોકરું એનો કોન્સેપ્ટ કેવી રીતના ક્લિયર કરી શકે, એટલે અમારા જિજ્ઞેશ સર એ લોકો સામે વિરોધ ઉઠાવ્યો તો અમારા જિજ્ઞેશ સર અને એની ટીમને એ લોકોએ મેન્ટલી અપસેટ કર્યા અને અસામાજિક તત્વો એવા શબ્દો વાપર્યા છે અમારા જિજ્ઞેશ સર માટે, તો અમે એ ચલાવી લઈશું નહીં। અમારી માંગ એ જ છે કે જિજ્ઞેશ સરને લાવવા પાછા તો જ અમે આ સ્કૂલમાં, જો જિજ્ઞેશ સર અહીંયા છે તો જ અમે છે, બાકી આ સ્કૂલમાં અમે નથી, અમે LC લઈને જતા રહીશું।